दशरथ आईटीआई में अभ्यास करता विद्यार्थियों ने छेल्ला 3 वर्षथी परिणाम जाहिर न थता कलेक्टर कचेरी आवेदन पत्र आप्यु हतु। औद्योगिक तालीम संस्था दशरथ में अभ्यास करता एओसीपी ट्रेड में विद्यार्थियों ने 3 वर्षथी परिणाम जाहिर थया नथी। तालीमार्थीओए 10/10/2021 ना रोज बीजी वर्षनी सीबीटी नी परीक्षा आपी हती, जेमांथी फक्त 16 तालीमार्थीओना परिणाम आव्या छे अने बीजा बाकीना 56 तालीमार्थीओना परिणाम एनसीबीटी पर चेक करता योर सीबीटी मार्क्स आर नॉट अपलोड तेवो मैसेज आवे छे अने रिजल्ट बतावता नथी। तमाम तालीमार्थीओना अभ्यास पूर्ण थए 2 वर्ष जेटलो समय गाळो थई गयेल होवा छतां परिणाम मळ्यु नथी, जेथी कोईपण कंपनीमां एप्रेटिंग्स अने रोजगारनो मोको मळतो नथी। कुटुंबीजनोना भरणपोषण માટે રોજગારની જરૂરિયાત હોય સત્વરે પરિણામ મળે તેવી માંગણી કરી હતી। અમે આજે શ્રી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યા છે। 2018માં અમે દશરથ ખાતે આઈટીઆઈમાં એડમિશન લીધેલું, ત્યારબાદ 2019માં અમારે એક્ઝામના સમય પહેલાં 2 મહિના પહેલાં કોરોના આવી ગયેલો। કોરોનાના સમયથી અમને એક્ઝામ 1 વર્ષની એક્ઝામ લેવામાં આવી હતી, પછી બીજા વર્ષની એક્ઝામ સીબીટી દ્વારા ઓનલાઈન એક્ઝામ લેવામાં આવી હતી। એનું હજુ રિઝલ્ટ આવ્યું નથી, 3 વર્ષ થઈ ગયા છે પણ હજુ કંઈ રિઝલ્ટ આવ્યું નથી। એના કારણે અમે અમારા વિદ્યાર્થીઓ શ્રી અને અમારા બધા સરોશ્રી અમે આજે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારું રિઝલ્ટ, અમારું એક જ વસ્તુ કેવું છે કે અમારું રિઝલ્ટ પહેલી તકે આવે, કારણ કે એના લીધે અમને અત્યારે જોબ મળતી નથી। કોઈ બી કંપનીમાં જઈએ તો પહેલાં તો અમારી જોડે રિઝલ્ટ માગે છે, રિઝલ્ટ તો આપ હોય ને તો ફરી કેવી રીતે અમે એના અંદર જોબ કરી શકે। અત્યારે અમારે બીજું કશું નહીં કહેવું, અમારે ખાલી અમારું રિઝલ્ટ વહેલી તકે આવે એ માટે અમે આજે કલેક્ટર ન્યાય મળે એટલે કલેક્ટર કચેરી અમે સરસીને આવેદનપત્ર આપીએ છીએ, એટલે એને અમારે વહેલું રિઝલ્ટ આવે એટલા માટે આગળ સરોશ્રીને બધા સરને અરજી આપેલી જ છે અને અમે બધું કરેલું જ છે। આ કોપી છે, અમે આઈટીએમમાં બધા વિદ્યાર્થીઓ આપેલા છે અને જેટલા વિદ્યાર્થીઓ છે એની સહી છે અને બધાનું છે, પણ હજુ સુધી અમારું કોઈ રિઝલ્ટ નહીં આવ્યું અને અમે વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ હજુ કંઈ જવાબ નથી આપતા। અમે દિલ્હી, અમને એવું કહે છે કે ઉપર અધિકારીઓ કોઈ જવાબ નથી આપતા। આ અમારી જોડે કોપી છે, અમે દશરથ આઈટીઆઈ સંસ્થામાં આપેલી જ છે અને આને માટે અમે જવાબ માગવા આવ્યા છીએ અત્યારે। અમે આગળ જો અમને જવાબ નહીં મળે તો આગળ અમે આગળની જે થતી કાર્યવાહી કરીશું અને અમારે વિદ્યાર્થીઓને સૌને પહેલી તકે રિઝલ્ટ મળે એવું અમે અપેક્ષા રાખીએ છીએ સર જોડે। અમે કલેક્ટર કચેરી શ્રી સાહેબને આઈટીઆઈ સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ જેઓએ એઓ સીપીએલનો ટ્રેડ લીધો હતો એ વિદ્યાર્થીઓની આવેદન પત્ર આપવા આવ્યા છે। એમાં કેવું છે કે એઓ સીપીએલના તમામ વિદ્યાર્થીઓએ 2018ની અંદર એડમિશન લીધેલું, ત્યાર પછી એમને 2019માં પરીક્ષા લેવાઈ, એ પરીક્ષામાં દરેક વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા। ત્યાર પછી 2019માં કોરોના કાળ આવ્યો, એ કોરોના કાળને લીધે વિદ્યાર્થીઓનું ભાવિ અને એમનું ભણતર અસ્તવ્યસ્ત થઈ ગયું, જેના કારણે પરીક્ષાઓ લેવી કે ના લેવી એ સરકારશ્રીનો પ્રશ્ન હતો અને એ હલ કરી શક્યા નહીં। ત્યાર પછી દશરથ આઈટીઆઈ સંસ્થા દ્વારા, એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવી, આ 2021માં એજન્સી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એનું ફક્ત 8 કે 10 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું છે અને બાકીના તમામ વિદ્યાર્થીઓનું પાસ કે નપાસ કોઈ પણ જાતનું રિઝલ્ટ આજ દિન સુધી આવ્યું નથી। એ બાબતની દરેક વિદ્યાર્થીઓએ આઈટીઆઈમાં આચાર્યશ્રી, યોગ્ય અધિકારીશ્રી જોડે રજૂઆતો કરી, તેમ છતાં તેમને યોગ્ય જવાબ મળેલ નથી કે એના જવાબમાં એમણે એવું કહ્યું કે આઈટીઆઈના આના રિઝલ્ટ માટે આપણે દિલ્હી જવું પડે અને દિલ્હીથી જે તે જવાબ આવશે ત્યારે અમે તમને જણાવીશું, પણ તેમ છતાં આજ સુધી એમને કોઈ પણ જાતનો જવાબ મળ્યો નથી। આઈટીઆઈમાં 1 વર્ષનું રિઝલ્ટ પાસ થયા પછી એમને બોનોફાઇડ સર્ટી લખાવવામાં આવ્યું, એ બોનોફાઇડ સર્ટીના આધારે દરેક વિદ્યાર્થીને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમને દરેક કંપનીવાળા એપ્રન્ટિસ તરીકે લેશે, પણ બોનોફાઇડ સર્ટીનું 0 સમજી અમુક વિદ્યાર્થીઓને 10-15 દિવસ કંપનીમાં જોબ માટે રાખ્યા એપ્રન્ટિસ તરીકે, પછી 15 દિવસ પછી એ લોકોને બરતરફ કર્યા એટલે કે દૂર કર્યા, અને એવી રીતે દરેક વિદ્યાર્થીઓને બોનોફાઇડ સર્ટીનું કોઈ મહત્ત્વ રહેવા દીધું નહીં। સંસ્થાએ રજૂઆત કરી હતી કે ભાઈ બોનોફાઇડથી તમને એપ્રન્ટિસ લેવાશે, તેમ છતાં કોઈ પણ વિદ્યાર્થીને બોનોફાઇડ સર્ટીના આધારે એમને કંપનીમાં લેવામાં આવતા નથી અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તો એમને ખાલી વૈત્ર જ હોય, કોઈ પણ જાતનું શીખવા કે એમને મળે નહીં, અને છોકરાઓ બધા ઓછી ઉંમરના હોય તો કોન્ટ્રાક્ટમાં એમને એપ્રન્ટિસને બદલે બીજું કોઈ કામ કરાવે તો એ એમના હિતમાં ના કહેવાય। એટલા માટે અમે કલેક્ટર શ્રી સાહેબને
आवेदन पत्र आपी जणावीए छे के विद्यार्थीओने वहेलामां वहेली तके न्याय मळे, एमनू रिजल्ट मळे अने एमने जे कंई एप्रेंटिसनू एक वर्ष गयू त्यार पछी एक वर्ष नौकरी करी सके, तो एमने घणुं बधुं नुकसान थयुं तो योग्य होय तो विद्यार्थीओने वळतर रूपे पण कंईक रकम चूकवी आपे एवी अमारी मांग छे। અને અમારી માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી દરેક વિદ્યાર્થીનું હિત જોઈ અને કલેક્ટર સાહેબ યોગ્ય ન્યાય આપે એવી મારી છે।